જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની દિવસે યુવા દિવસ તરીકે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણમાં આવેલ રાણક દેવી મંદિરના દર્શન કરી ભારતીય સંસ્કૃતિમાં વિવાહ સંસ્કાર સંબંધની ઉદારતા પરના વિચારો કરતા કરતા જયારે સ્વામી વિવેકાનંદજી એક દિવસ સાંજના સમયે લીમડી આવ્યા હતા મુસાફરીમાં પરિશ્રમથી થાકી ગયા હતા એટલે કે બહાર એક મંદિરની અંદર રાતવાસો કરવાનું વિચાર્યું પણ ત્યાંના પુજારી ના પાડી હતી અને કહ્યું કે અહીંયા સગવડ નથી પછી બાજુમાં ગયા હતા ત્યાં સાધુઓએ ઉતારો આપ્યો હતો અને ત્યાં તેમને આશ્રય લીધો હતો અને પછી વિવેકાનંદજીને ખબર પડી કે આ જગ્યા પર

વઢવાણમાં એમણે રાણક દેવીના દર્શન કરવા હતા અને દર્શન કરવાને માટે એ વઢવાણ આવેલા દર્શન કરી અને વઢવાણથી સાંજના એ પગપાળા લીંબડી પહોંચ્યા લીંબડી પહોંચતા જ અંધારું થઈ ગયું એટલે એમણે થયું કે આજની રાતવાસો ક્યાં કરું એટલે એમણે એક મંદિરમાં આશરો લીધો ત્યાર પછી ખ્યાલ આવ્યો કે જ્યાં એમણે આશરો લીધેલો એ વામપંથીઓનો અડ્ડો હતો અને જમ્યા કારવ્યા પછી જ્યારે સ્વામી વિવેકાનંદને જોયા તો એને બંદી બનાવવામાં આવેલા હતા જ્યાં એને રૂમ આપવામાં આવેલો હતો એમને બહારથી તાળા મારી બંધ કરી દેવામાં આવેલા હતા સ્વામી વિવેકાનંદ સમજી ગયા કે કાંઈક ખોટું થતું હોય એવું લાગે છે અને આ રીતે પછી એમને સવારના પોરમાં એક ભરવાડનો છોકરો દૂધ દેવા આવેલો એમને ઈશારો કરીને બોલાવ્યો અને એક ઠીકરાની અંદર લખ્યું કે સાધુ ભયમય છે અને આ સંદેશો અહીંના રાજાને પહોંચાડી દેવા એમને વિનંતી કરી અને છોકરો પણ ત્યાં આવ્યો રાજમહેલમાં અને રાજાને સંદેશો પહોંચાડ્યો રાજાએ સિપાહીઓ દ્વારા સ્વામી વિવેકાનંદને છોડાવ્યા અને સ આદર એ દરબાર ગઢમાં એમને લેવા સ્વામી વિવેકાનંદ આજ દરબાર હોલમાં લગભગ અગિયાર દિવસ રહેલા અને સાચા અર્થમાં સ્વામી વિવેકાનંદને શિકાગો જવાની સાચી પ્રેરણા અહીંના રાજા જસવંતસિંઘે આપેલી